ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં માનસિક રીતે અસ્તિત્વ છોકરાને લઈને એક અજાણ્યો રાહત દરી આવ્યો હતો એક નાનો છોકરો એકલો જતો હતો અને રહેતો હતો જેથી મળીને પૂછપરછ કરતા પોતાના માતા પિતાનું નામ તેમજ હાલ ક્યાં રહે છે તે જણાવી શકતો ન હતો જેથી આ નાના છોકરાને તેને માનસિક રીતે અસ્થિર લાગતો હોય તેથી આ છોકરાને અંતે ઈચ્છાપોર ઇન્ચાર્જમાં ફરજ બજાવતા પીએસઓને સોંપેલ હતો ત્યારબાદ પીએસઓએ ઇન્વેસ્ટ ચાર્જમાં ફરજ બજાવતા હરપાલસિંહ વિક્રમસિંહ તેમજ લોકરક્ષક ચોથા ભાગ મંગાભાઈનાઓને સોંપતા તેની પ્રાથમિક પૂછપરછ કરતા તે અસ્થિર મગજનો હોવાનું જણાય આવતા પોતા વિશે ફક્ત પોતાનું નામ જ અંકુશ જણાવતો હતો તે સિવાય બીજું કોઈ સંતોષકારક માહિતી આપતો ન હતો ઇન્વેસ્ટ પર ફરજ બજાવતા રહેલા પોલીસ કર્મચારીઓએ આ છોકરાઓ સાથે રાખી પોસ્ટે વિસ્તારના કવાઝ ભાટપોર ગામ ભાઠા ગામ ઈચ્છાપોર બસ સ્ટેશન નંબર એકથી આરજેડી જવાના રસ્તે પહોંચતા નાનો છોકરો સદર જગ્યા ઓળખી જતો હતો તે પોતાના હાથથી ઇશારા કરી રસ્તો બતાવતો હોય તેના બતાવ્યા મુજબ જતા આરજેટી ટેક્સટાઇલની ગલીમાં નંબર છ પર પહોંચેલ ત્યારબાદ ગેટ ઉપર નોકરી કરતા સ્મૃતિવાળાએ પૂછતા તેને જણાવેલ કે અમારી ગલીમાં રહેતા એક ભાઈ પોતાના છોકરાને આજે સાંજના ચાર વાગ્યાથી શોધી રહ્યા છે તેવું જણાવેલ ત્યારબાદ સાથે એક બીજા વ્યક્તિઓએ આ છોકરાને ઓળખ બતાવેલ તે બાદ તે વ્યક્તિને પોતાના માતા પિતા જ્યાં રહે છે તે જગ્યાએ લઈ જાય તેની આજુબાજુ રહેતા પાડોશીને પોતાના જણાવેલ અને આ છોકરાએ માતા પિતાના સાંજના ચાર વાગ્યાથી તેમજ છોકરાને શોધવા માટે ગયેલ હતું તેવું જણાવ્યા બાદ છોકરાના પિતાનો મોબાઈલ નંબરનો કોન્ટેક્ટ કરતા તેઓ જણાવેલ કે પોતાના ખોવાયેલ હોવાથી પોલીસની મદદ માટે ગયેલ છે તેમજ જણાવેલ કે તેના પિતામાં જણાવવામાં આવેલ કે તમારો છોકરો અંકુશ મળી આવ્યો છે તમે ઘરે આવી જાઓ અને જણાવેલ કે થોડા સમય બાદ આ નાના છોકરાના માતા પિતા તેમના ઘરે આવી ગયા બાદ તેને તેના છોકરાને ઓળખી ગયા હતા અને આ નાનો છોકરો પણ તેમના માતા પિતાને ઓળખી ગયા બાદ બાદ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ માણસોએ નાના છોકરાને તેમજ તેના છોકરાના માતા પિતાને પૂતાઓ જણાવેલ કે આજરોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પોતાનો દીકરો અંકુશ જે માનસિક રીતે અસ્થિર હોવાનું અને અડાજણમાં આવેલ માનસિક રોગોની હોસ્પિટલમાં લઈ ગયેલ ત્યારે તે ડૉક્ટર શ્રી અને તેને તે છોકરાની તપાસ કરતા હોય તે દરમિયાન છોકરાએ તેમની નજર ચૂકવી ત્યાંથી ભાગી ગયો હતો અને થોડા સમય બાદ તે છોકરા પિતા તેની તપાસ કરતા તેમના છોકરો મળી આવેલ નથી જેથી અડાજણ વિસ્તારમાં તેમજ હોસ્પિટલની આજુબાજુ તપાસ કરતા મળી આવેલ નહીં બાદ તેઓ પોલીસની મદદ માટે પણ અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ માણસો તેમને ફોન કરીને જાણ કરતા તેમના ઘરે આવ્યા બાદ અંતે પોલ્યુશન લાવી આ માનસિક રીતે નાના છોકરાઓનો અંકુશ પૂર્વ આઠ વર્ષોને શહીદ સલામ તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા આ મળી આવેલ અસ્થિર મગજના છોકરાનું અંકુર ચોરવા આશરે આઠ વર્ષનો પરિવાર સાથે સુખદ મિલન કરાવી ઈચ્છાપુર પોલીસ સ્ટાફે સરાહનીય કામગીરી કરી હતી બ્યુરો રિપોર્ટ સમય મીડિયા ન્યૂઝ સુરત